પ્રકરણ 16 રાજાની ભવ્ય તત્વવાણી. રાજા અને રાણીનો ખુલાસો સાંભળીને દુઃખ થયું કે હાય, આ મારા હાથે કેવો અન્યાય થઈ ગયો. મેં પણ ખજાના મિલકતમાં પૂરી તપાસ ન કરી અને વણિકને દંડ્યો. રાણીને કહે છે, દેવી હવે શાંત પડો, ભૂલ તો મારી પણ છે. હવે એ ભૂલને સારામાં સારી રીતે સુધારી લઈએ. બાકી વિચારવા જેવું તો એ છે કે આ ભૂલ તો પછીની છે, પણ મૂળ ભૂલ તો એ છે કે આપણને જળ પદાર્થોનો આંધળો મોજ ન હોત તો વસ્તુ ચોરાઈ ગઈ તેથી શું. જગતમાં ઘણું એ ચોરાય છે, પણ આપણે ક્યાં બધા પાછળ સંતાપ કરીએ છીએ. આ તો આપણું ચોરાયું માટે ધમાધમને. એ જળ પદાર્થો જ એવા વિલક્ષણ છે કે મૂળ જીવોને મમતા કરાવી કરાવીને એની પાછળ કાળા પાપ અને કારમાં દુઃખ ઊભા કરે છે. જળ પદાર્થો પર મમતા જ ના હોત તો જગતમાં જીવો પાપથી બચી કેટલા બધા પવિત્ર અને સુખી હોત. માટે હે દેવી, ધડો તો એ લેવાનો છે કે દુષ્કૃતની આચરણનું મૂળ જડનો મોહ છે, એને જ ફગાવી દેવો. અહીં જો એ ન ફગાવ્યો તો પરલોકમાં જીવના બેહાલ છે. ત્યાં પછી તુચ્છ અતિ તુચ્છ વસ્તુ પર પણ ચીકડો મોહ થયા જ કરવાનો. દેખાય જ છે ને કે પશુ, પંખી, કીડા, મંકોડા વગેરેને કચરાપટ્ટી વસ્તુનો પણ કેટલો બધો મોહ હોય છે. એની પાછળ જીવનભર કેવી પાપમય દોડધામ કરે છે. એ મોહમાં પાછા કેવા બુરા હાલે રીબાય છે, મરે છે. એ પછી પણ મોહ તો ઊભો જ છે, એટલે હલકા દુઃખદ ભવોની મોહભરી પરંપરા કેવી. માટે અહીં જેનો નિકાલ જોઈએ. હે ભગવતી, અહીંની જડ વસ્તુઓ છૂટી જાય છે, એની સ્મૃતિ પણ પરલોકમાં નથી થતી, પરંતુ એની પાછળ અહીં કરેલા મોહ અને રાગ, આસક્તિ વગેરેના ગહેરા સંસ્કાર આત્મા પર જડબે સલાક ચોંટ્યા રહી જાય છે. એ પરલોકમાં પોતાનું કાર્ય કર્યા વિના કેમ રહે. હે સુબુદ્ધિ, પરલોકમાં મોહ સંસ્કારના ભારે પડઘા પડે છે, એટલે ત્યાં કર્મ પ્રમાણે જેવું શરીર તથા બીજી સામગ્રી મળી હોય તેના ઉપર એ સંસ્કારો કામ કરવાના જ. અહીં બંગલો મળ્યો હતો તેથી બંગલા ઉપર બહુ મોહ કર્યો, તો ત્યાં જો પંખીડા થયા તો તણખલાના માળા ઉપર એવી જ મોહની લાગવાની. અહીં ઘેબર પૂળી મળી ને બહુ જ ગમી, હવે ત્યાં જો ભૂંડ થયા તો વિષ્ઠા ઉપર ભારે મોહ થવાનો જ. હે સુશીલા, મોહની માત્રા મુખ્યપણે સંસ્કાર મુજબની જ રહેવાની, સામગ્રી મુજબ નહીં. અવતાર કેવો મળે અને એમાં સામગ્રી કેવી ઠીક અઠીક પ્રાપ્ત થાય એનો આધાર તો પૂર્વજન્મની સારી નરસી જીવનકારીણી અને જીવનસરણી ઉપર છે, ધર્મ અને પાપની લગન ઉપર છે, ગુણિયલતા ઉપર છે. પરંતુ પછી એ મળવા પર મોહ કેવો થાય, રાગ, દ્વેષ, ઈર્ષા, અસૂયા ઇત્યાદિ કેવા સ્ફુરે, એનો આધાર સામગ્રી કેવી મળી છે એના ઉપર નહીં, કિંતુ પૂર્વજન્મમાં મોહ રાગાદી કેવા સેવેલા છે અને એના કેવા સંસ્કાર આત્મઘરમાં સુદૃઢ કરેલા એના ઉપર છે. અહીં જ શું નથી દેખાતું કે જેના ભાગ્યમાં રોટલા જ મળ્યા છે એને રોટલા ઉપર મોહ છે, અને જેને પકવાન મળ્યા છે એને પકવાન પર મોહ છે, ઝૂંપડાવાળાને ઝૂંપડા પર ને બંગલાવાળાને બંગલા ઉપર મોહ અને એટલી જ મમતા થાય છે. બસ એ જ રીતે પરલોક માટે સમજવાનું છે. જેવી માયા, મૂર્છા, રાગ, દ્વેષ, અજ્ઞાન, મૂઢતા વગેરે લઈને અહીંથી જઈશું એવો, અરે કદાચ એથી કંઈક ઘણી વધારે માત્રામાં પણ માયા મૂર્છાદી પરલોકમાં જોર મારશે. હવે હે પુણ્યવતી, વિચારી જુઓ કે જડ વસ્તુ કોઈ ખોવાય એ મોટું નુકસાન છે, કે એની પાછળ જે મોહ મૂળતાને મજબૂત કરીએ એ મોટું નુકસાન છે. રાજાએ ભવ્ય તત્વવાણી સુણાવી. રાણી કોણી ગદગદ અને ભારે પશ્ચાતાપવાળી બનેલી તો હતી જ, એટલે આવી વાણી ઝીલવાનું ખરેખર પાત્ર બનેલી હતી, તેથી એક કીટસે આ બધું સાંભળી રહી છે. રાજાના એક એક કિંમતી બોલ આત્મામાં ઉતારી રહી છે, એનો તાદ્રશ ચિતાર નજર સામે ખડો કરી રહી છે, પોતાના જીવન સાથે એની બરોબર ઘટના કરી રહી છે. એમાં એનું હૈયું પૂર્વના કરતાં પણ ભારે વલોવાઈ રહ્યું છે. બોલો, તમારું હૈયું વલોવાઈ રહ્યું છે? હું તમને પૂછું. વિતરાગની વાણી સાંભળવા મળે એના પર આત્મામાં ઘટાડવાનું ને હૈયું વલોવાઈ જવાનું કેમ નથી બનતું? ફલાણું તો મહારાજે ફલાણા માટે કહ્યું, અમુક તો અમુકને લાગુ પડે છે, પણ તમારી જાતને કંઈ લાગુ પડે ખરું? સ્વાત્મામાં ઘટાડવાનું કંઈ?
પોતાની પાસે 25,000ની મૂડી છે અને વ્યાખ્યાનમાં શ્રીમંતોની ફરજોની વાત આવી તો એ ઝટ 5-50 લાખવાળાના ખાતે આ ફરજોનો હવાલો નાખશે, અને સાધારણ માણસના કર્તવ્યની વાત આવી તો એ 1,000-5,000વાળાના ખાતે નાખશે. પોતાના ખાતે કશું લેવાનું ખરું? બાપના કર્તવ્યની વિચારણા આવી તો પોતાના બાપે શું કરવું જોઈએ કે કરવું જોઈતું હતું એ વિચારશે, અને પુત્રના કર્તવ્યની વાત આવી તો પોતાના દીકરાને લાગુ પાડશે. પોતે તો જાણે કોઈનો દીકરોય નથી કે બાપે નથી, અગર બનવાનો નથી એટલે પોતાને શું લાગુ પડે? પ્રશ્ન એ છે કે ઉપદેશની અસર કેમ નથી થતી? કેમ સ્વાત્મામાં લાગુ પાડવાનું અને હૈયું વલોવાઈ જવાનું નથી બનતું? વ્યાખ્યાન કરનાર હોશિયાર હોય, રસભર્યું અને દાખલા દલીલવાળું કહે એટલે ટેસ્ટથી સંભળાય તો ખરું, ખુશી એ થવાય, બીજા દાડે પાછા દોડતા અવાય બધું જ સાચું, પણ હૈયું વલોવાઈ જાય છે ખરું? આટલું વિચારો, જો એ છે, વલોવણ થાય છે તો થોડું સાંભળવાથી પણ ઘણું લેવાના, ને જો એ નથી તો ઘણું બધું સંભળાય છતાં જીવનમાં અમલી કરવાની થોડીય વાત નહીં બનવાની. પરંતુ મૂળ પ્રશ્ન આ છે કે ઉપદેશ શ્રવણ પર આત્મઘટના અને હૈયાનું વલોવણ કેમ થાય? આનો જવાબ રાણીના આ પ્રસંગમાંથી મળી રહે છે. અને રાજાના તત્વોપદેશ પૂર્વે હૈયે ભારે દુઃખ થયું હતું. પોતાની જાત ગુનો કરીને અધમ પાપિષ્ઠ લાગી હતી. એક નિર્દોષ જીવને દુભવ્યા બદલ એને પારાવાર શોખ હતો, તેથી રાજાના ઉપદેશે ભારે અસર કરી. એમ અહીં આપણને ઉપદેશ સાંભળતા કે શાસ્ત્ર વાંચતા પહેલાં જીવનના પાપ સરંજામ અને પાપાચરણના ભારે દુઃખ લાગે, પાપિષ્ઠ જાત પર ફિટકાર વરસે, પરને પીડા તથા બીજા અહંકાર વિષય લંપટતા વગેરે પાપો આચર્યા બદલ પારાવાર શોક થાય એ જરૂરી છે. તો શ્રવણ વાંચન પર આત્મામાં ઘટાવવાનું અને હૈયું વલોવાઈ જવાનું બની આવે. રાણી રાજાને કહે છે, ત્યારે આ હિસાબે તો હાર મૂકેલો ભૂલી જઈ વણિક પર એ ચોર્યાનો આરોપ ચઢાવવાના ગુના કરતા મૂળમાં હાર પર રાગ ઊભો કરેલો એ જ મોટો મૂળ મુખ્ય ગુનો થયો એમ લાગે છે. મોટું અપકૃત્ય લાગે છે. આ વિચારતા તો જગતના કેટલાય ઢગલાબંધ જડ પદાર્થ ઉપર રાગ રાખ્યા છે, એ બધા વળી ઢગલાબંધ અપરાધ જ કહેવાય ને? આવા ધૂમ અપરાધોમાં તો આત્માની કઈ દશા થવાની? તમે કહો છો એ તદ્દન સાચું છે. તો શું આવા દેવને પણ દુર્લભ એવા મનુષ્ય ભાવમાં આ રાગ આદિના અપ્રંપાર અપરાધ અને એની ઘૂંટી ઘૂંટીને પાકી કરેલી વાસનાઓ લઈને જ મરવાનું? શા માટે? આપણા પર કોઈ એ માટે બાળાત્કાર નથી કરતું. આપણને જો સચોટ લાગી જાય કે આ રાગાદિના મૂળભૂત અપરાધ અને વાસનાઓના બંધન ખતરનાક છે, આ જીવનમાંથી જતા પહેલા એનો અંત કરવા મહાન પ્રયાસ કરવા જેવો જ છે, તો એ કરી શકીએ છીએ. પણ એ શી રીતે બને? ઓહો, એમાં શું છે, એના પોષક વાતાવરણ અને વસ્તુથી આગા રહીએ, તેમજ જ્ઞાની મહર્ષિઓના તત્વોપદેશમાં 24 કલાક રમ્યા કરીએ, મન પર શાસ્ત્ર વચનોમાં ચિંતન મનનની સતત છાલક લગાવ્યા કરીએ તો રાગાદિથી જરૂર બચી શકાય અને વાસનાઓના કચરા અવશ્ય ધોવાઈ જાય. બસ આ પૂરજોશમાં કરવું હોય તો સંસાર ત્યાગ સિવાય બીજો કોઈ રસ્તો જ નથી. રાણીનું ચિત્ત ઘણું ગદગદ થઈ ગયું હતું, પશ્ચાતાપ પણ ભારે થયેલો હતો, અને એમાં આ તત્વ પ્રકાશ મળ્યો એટલે હવે એનું મન સંસાર પરથી સરાસર ઉઠી ગયું. એ રાજાને કહે છે, તો હવે મને એ સગવડ કરી આપો, મારે સંસારનો ત્યાગ જ કરવો છે, હવે મારે આ જોઈએ નહીં, હવે તો પેલા વણિકને રંજાડ્યાના પ્રાયશ્ચિત રૂપે પણ આ જ ઉચિત છે. રાજા ચકાસે છે, પરંતુ પછી કેટલા કષ્ટ અને કઠિનાઈ ભર્યું જીવવું પડે એનો ખ્યાલ છે ને? રાણી કહે છે, કષ્ટ કઠિનાઈ લાગે એ રાગનું તોફાન છે, કષ્ટથી ડરીને શું કરવાનું? એમાં તો એ દુષ્ટ રાગ આદિના તોફાન એમ જ ઊભા રહે છે. હવે તો અત્યારે એ બધું જ કરવાનો નિર્ધાર છે એટલે કષ્ટની પરવા નથી, કષ્ટને કષ્ટ માનું જ નહીં. અને ભલું થાજો એ હારનું કે આ અંધાપો ટાળ્યો. અલબત્ત બિચારા વણિકને બહુ દુઃખ દીધું, એ ખૂબ ખોટું થયું, પણ હવે સત્ય હકીકત જાહેર કરવા સાથે એનો એવો સત્કાર કરીએ કે આખા નગરમાં એની પ્રતિષ્ઠા વધી જાય. બસ
પછી મને સંસાર ત્યાગની સગવડ કરી આપો. તો શું તમારે સંસાર છોડવાનો તો મારે રાખવાનો છે? ના, બંને હવે છૂટીએ. બસ ચાલો હવે વણિકને લેવા. વિચારજો કેટલું બધું પરિવર્તન. રાણીની દ્રષ્ટિમાંથી ઝેર ઓસરી ગયું, અમી વહેતું થઈ ગયું. એણે હવે આખા મનોરથ ફેરવી નાખ્યા, ચર્ચા બદલી નાખી. દ્રષ્ટિમાં ઝેર જળને મહત્વ આપવું એ છે. જળની અનુકૂળતામાં વિઘ્નભૂત થાય એને શત્રુ અને શિક્ષાપાત્ર ગણવું એ ઝેર. જળને મહાન માનનારી અને જળ સુખોમાં અંતરાય કરનારને શત્રુ લેખનારી દ્રષ્ટિ એ ઝેરી દ્રષ્ટિ છે. દુઃખ, સંતાપ, ક્લેશ, વિટંબણા અને શોક, પરાભવ આ ઝેરભરી દ્રષ્ટિ ઉપર સર્જાય છે. દ્રષ્ટિમાંથી આ ઝેર કાઢી નંખાય તો એ દુઃખ, સંતાપ આદિનો અંત આવી જાય. પ્રયોગ કરવાથી આ સમજાય એવું છે. જડ એ મહાન નહીં, પોતાનો આત્મા મહાન. આ દ્રષ્ટિ એ અમીભરી દ્રષ્ટિ છે. દ્રષ્ટિમાં અમી આ કે દ્રષ્ટિ વસ્તુસ્થિતિને પકડે, અને વસ્તુસ્થિતિ આ છે કે આત્મા ખરેખર મહાન છે, જડ એની નીચે છે. હીરા કરતાં આત્મા કિંમતી કેમ? વિચારો, હીરો કિંમતી કે આંખ કિંમતી? જોવા જો આંખ જ નથી તો હીરાની શી કિંમત? હીરો દર્શનથી આનંદ ક્યાંથી આપી શકે? હજી આગળ તપાસો, જોવાનું સાધન બનતી આંખ કિંમતી કે જોનારો આત્મા કિંમતી? કહેવું જ પડશે કે આત્મા કિંમતી છે. આંખ એનાથી નીચેની વસ્તુ છે. કેમ કે માનો કે આંખ તો સારી સતેજવાળી, પણ આત્મા પશુ અવતારે છે, ત્યારે બીજી બાજુ માનો કે આંખ ઝાંખવાળી છે પરંતુ આત્મા મનુષ્યપણે છે, તો બેમાંથી કઈ અવસ્થા સારી? કહેવું જ પડશે કે મનુષ્યપણાની. આમ આંખ તો હજી ઊભી જ છે, પરંતુ આત્મા જો મૃત્યુ પામે છે તો આંખને કશી કિંમત નથી રહેતી. આ સૂચવે છે કે હીરા કરતાં આંખ અને આંખ કરતાં આત્મા કિંમતી છે. એટલે મહત્વ પોતાનું જે છે તેવું જડનું નથી. દ્રષ્ટિમાં આ જાગતું રહે તે અમી કહેવાય. જો આત્માની બહુ કિંમત નથી, અનેક પાપારંભો અને માયા મમતાદી કષાયોથી આત્માનું ગમે તેવું વટાઈ જાય એની ચિંતા નથી, માત્ર જડ લક્ષ્મી, જડ માનપાન, જડ વિષય વિલાસો બધાનું મહત્વ કરવું છે, એ સલામત તો જિંદગી માલવાળી અને એમાં વાંધો તો જિંદગી માલ વિનાની, એમ માનવું છે તો આ ઝેરભરી દ્રષ્ટિ છે. જન્મ જન્માંતરથી દ્રષ્ટિમાં આ ઝેર તો રાખતા જ આવ્યા છીએ, હવે ક્યાં સુધી એ ચલાવવું છે? એ ઝેર પોષવા માટે જાણે જડ વિષયોએ આપણા પર હક રાખ્યો છે, તો શું જીન શાસનનો આપણા પર કોઈ હક અધિકાર નથી કે એની રૂએ આપણી દ્રષ્ટિમાં અમી વહેતો રાખીએ? ધર્મનો તો ધર્મી પર હક પહોંચે છે. ધર્માત્માને પોતાને એમ ઉલ્લાસ હોય કે મારા પર ધર્મનો હક છે, અધિકાર છે, આ પણ અમી છે. હકની રૂએ કમમાં કમ ધર્મે ફરમાવેલ કલ્યાણ દ્રષ્ટિ તો રાખવી જ જોઈએ. ધર્મ આ ફરમાવે છે કે સૌથી વધુ મહત્વ આત્માને આપો. જડમાત્ર કરતાં તમારો આત્મા મહાન છે એ બરાબર ખ્યાલમાં રાખો. આ કલ્યાણ દ્રષ્ટિનો આદેશ છે. ધર્મનો આપણા જીવન પર કંઈક પણ હક હોવો જોઈએ અને એથી મુખ્ય મહત્વ આત્માને જ દેવું જોઈએ.